હાલમાં મિત્રો ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે ગણેશ ગોંડલના કેસમાં ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં હાલમાં ગણેશ ગોંડલ જેલ હવાલે છે તેમની કોર્ટમાં સુનાવણી હતી અને કોર્ટમાં જામીન અરજીમાં તારીખ બીજી પડી હતી અને હવે ફરિયાદી સજ્જન સોલંકીએ અરજી કરી છે કે જો ગણેશ ગોંડલ જેલમાંથી બહાર નીકળશે તો તેમના જીવનને જોખમ છે એટલામાં જ નવા સમાચાર આવી રહ્યા છે કે પોલીસને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ફરિયાદીએ જે રિવોલ્વરની વાત કરી હતી તે હથિયાર હજુ મળ્યું નથી પરંતુ જૂનાગઢ પોલીસ ગોંડલ પોલીસને એક પત્ર લખ્યો છે તે રિવોલ્વર ગણેશ ગોંડલને ક્યાંથી મળી હતી સ્પોર્ટ્સ કોટામાં તેમને આ રિવોલ્વર લાઇસન્સવાળી રિવોલ્વર આપવામાં આવી હતી અને આ રિવોલ્વરનો યુઝ કોઈ પર્સનલ યુઝ માટે કરી ન શકાય કોઈને ધમકાવવા માટે ન કરી શકાય તેથી આ રિવોલ્વર લાઇસન્સવાળી હતી કે નહોતી ગણેશ ગોંડલ કેવું હથિયાર વાપરે છે તે બધી તપાસ પોલીસે માંગી છે હજુ સુધી હથિયાર રિકવર નથી થયા અને આ એક નહીં અનેક હથિયારો ગણેશ ગોંડલ તેમની પાસે રાખતા હતા અને આ એક પણ હથિયાર હજુ રિકવર થયા નથી તેથી પોલીસે તપાસ હાથ ધરી છે અને તે જે જૂનાગઢ કોર્ટમાં સુનાવણી હતી ગણેશ ગોંડલ કેસમાં તેમાં પોલીસે એક સોગંદનામું રજૂ કર્યું છે જેમાં લખ્યું છે કે જે આરોપી નંબર ચાર એટલે કે ગણેશ ગોંડલને જામીન મળે તો તે આરોપી બહાર નીકળીને કેસને નુકસાન આપવાનું અને પુરાવા નાશ કરવાનું કામ કરી શકે છે તેથી જામીન ન મળી શકે અને આજે અગિયાર આરોપી જેલ હવાલે છે તેમાં આઠ લોકોના ફોન મિસિંગ છે તેમાંથી માત્ર ત્રણ જ લોકોના ફોન મળી આવ્યા છે બાકી આઠ ફોન મળ્યા નથી તેથી પોલીસે આ તપાસ હાથ ધરી છે માહિતી મેળવી રહ્યા છે અને તમને શું લાગે છે મિત્રો કે આગળ જતાં ગણેશ ગોંડલના કેસમાં શું થશે શું ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવશે તેમને જામીન મળશે કે ન મળશે નીચે કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવો અને વિડીયોમાં તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ